નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. પાટણની ધરપુર GMERS મેડિકલ હોસ્પિટલ પર લાગ્યા ગંભીર આક્ષેપો. આયુષ્યમાન ગરીબ કાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલાતા હોવાના દર્દીઓના સગા સંબંધીઓએ લગાવ્યા આક્ષેપો. તો ધારપુર કેમ્પસમાં ગંદકીના સામ્રાજ્યની બોલતી તસવીરો કઈ જાય છે ઘણું બધું. પાટણની ગુરુનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો પોકારી રહ્યા છે ત્રાહિમામ. ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા લેખિત અને મૌખિક કરાઈ રજૂઆત. તો ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહ્યા મોટી સંખ્યામાં પાલિકા ખાતે હાજર. તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણના સમીપમાં આવેલ ધારપુર ગામે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા શુભ આશયથી કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં વહીવટીતંત્રની ઘોર બેદરકારીનો આજે હોસ્પિટલ ભોગ બની હોય તેમ કેમ્પસમાં ગંદકીના સામ્રાજ્યની બોલતી તસવીરો ઘણું બધું કહી જાય છે અને સફાઈ કામનો ઇજારો રાખનાર એજન્સીની લાલિયાવાળી ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને શૌચાલયની હાલત બદતર થઈ જવા પામી છે. ધારપુર હોસ્પિટલ ખાતે વોર્ડમાં શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ રહ્યું છે અને ત્યાંનું વહીવટતંત્ર કંઈ પણ કામ કરતું નથી. આ બાબતે દર્દીઓ દ્વારા બી રજૂઆત કરવામાં આવી છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એમઓ સાહેબને પણ આ બાબતે રજૂઆત કરવા, પણ તે છતાંય કોઈ ઠેસ પગલાં લેવામાં આવ્યા નથી. તો ધારપુર હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ ધારકો પાસે હોસ્પિટલના વહીવટીતંત્રની દેખરેખ હેઠળ ખુલ્લેઆમ પૈસાની લૂંટ અને ધાક ધમકી અપાતી હોવાની દર્દીઓના સગા સંબંધીઓ આક્ષેપો કરી રહ્યા છે. તદુપરાંત ધારપુર હોસ્પિટલ ખાતે બ્લડ બેંક વિભાગમાં ખોટા દર્દીઓના નામે ફેક બોટલો ઇસ્યુ કરવામાં આવતી હોવાની પણ જાગૃત નાગરિક દ્વારા આક્ષેપો કરાયા છે. જો આ વાત સત્ય હોય તો કલેક્ટર કક્ષાએથી અથવા આરોગ્યમંત્રી અને ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરી કસૂરવાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ દર્દીઓ માંગ કરી રહ્યા છે. પુલકિત મોદી અને મેહુલ ખત્રી બે ડૉક્ટરો દ્વારા તેમના માણસે અમારા બાજુ પૈસાની માગણી કરી હતી. બે ડૉક્ટરો દ્વારા અને એમને માણસો નીકળ્યા હતા એક માણસને, બરાબર. એમને અમે પૈસા આપ્યા, પૈસા આપ્યા એના પછી આયુષ્યમાન કાર્ડમાંથી ફોન આવ્યો ઉપરથી ગાંધીનગરથી. એટલે મારા મમ્મીને પૂછવામાં આવ્યું કે તમારે તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી, કે મારા મમ્મી કે આ તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી. તો કે કોઈ પૈસા લેવામાં આવ્યા છે? તો અમારા મમ્મી પૈસા લેવામાં આવ્યા હતા 19,000 રૂપિયા ભર્યા હતા. એટલે મારા મમ્મીએ હા પાડી. પછી ડૉક્ટરો વોર્ડમાં આવીને મારી મમ્મીને એમ કહેતા હતા કે વૈકણ સારવાર નહીં થાય, તમારે સારવાર માટે જવું પડશે અમદાવાદ, ડ્રેસિંગ અમદાવાદ કરાવવું પડશે. તમે જેમ આવું કીધું એને ધાપ ધમકી આલવા માંડ્યા અને મારા મમ્મીથી તો કણ પૈસા ના લેવાનું કાગળિયું ફોર્મ ભરાવડાયું તો મેડિકલમાં, અને મારા મમ્મીનો એવી રીતના અંગૂઠો લીધો તાપ ધમકી. એટલે મારા મમ્મી ડીવાયનો આપી દીધું કે અમે જો અમદાવાદના ધક્કા ખાશો એના કરતાં ધારપુરની અંદર સારવાર થતી હોય તો ધારપુરની અંદર જ સારવાર કરીએ. અમે ભલે 19,000 રૂપિયા આપ્યા તો આપ્યા, એમ દાગીના અડણ મૂકી ગીરવે મૂકીને પૈસા અમે લાયા હતા. નાનકડો મારે ગલ્લો છે અને દેવલીને મારે એક્સિડન્ટ થયો હતો અને ધારપુરમાં સારવાર માટે અમે જો આયુષ્યમાન કાર્ડમાં એટલે સાહેબે અમને ધમકી આપી છે. અમે આયુષ્યમાન કાર્ડમાંથી મને કાર્ડમાં અમે ઓપરેશન માટે જઈએ એટલે સાહેબે અમને ધમકી આપી. સાહેબ કે આયુષ્યમાન કાર્ડમાંથી ફોન આવ્યો પછી એમ કે પૈસા લેવામાં આવ્યા છે. સાહેબે અમને ના પાડ્યો કે સાહેબ કે ફોન કેમ ઉપાડ્યો. એટલે અમે કીધું સાહેબ અમને ખબર નથી, હું અપાડશું. એટલે અમને કિરકિર મોદી અને મેહુલ ખત્રીએ અમને બોલવા માંડ્યા કે તમે અમદાવાદ જતા રહો. પછી અમે સાહેબને કીધું ઘણા કગર્યા કે તમે અમદાવાદ સાહેબ સારવાર માટે રોય આવ્યા, પણ અમે કહેવાનો મતલબ એમ કે અમે જઈએ કે તમને અમદાવાદ હવે ટીચિંગ કરવા અમદાવાદ જાય. ત્યારે ધારપુર હોસ્પિટલ ખાતે ચાલતી લાલિયાવાળીને લઈને
જાગૃત નાગરિક સહિત દર્દીઓની માંગ ઉઠવા પામી છે કે ધારપુર હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર મળી રહે અને હોસ્પિટલ ખાતે ચાલતા કથિત ગોરખધંધાની યોગ્ય તપાસ થાય અને જે ગુનેગારો હોય તેની સામે શિક્ષાત્મક પગલાં ભરી આયુષ્યમાન કાર્ડ ધારકો પાસે જો પૈસા લેવામાં આવ્યા હોય તો તે પૈસા પરત કરવામાં આવે તેવી પણ દર્દીઓના સગા સંબંધી સહિત જાગૃત નાગરિક દ્વારા માંગ કરી ધારપુર હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે પીટીએન ન્યૂઝ દ્વારા આગામી સમયમાં ધારપુર હોસ્પિટલ ખાતે ચાલતી લાલિયાવાડી અને ગંદકીના સામ્રાજ્ય સહિતનો અહેવાલ આગામી સમયમાં દર્દીઓના પ્રૂફ સાથે રજૂ કરવામાં આવશે. તો ડૉક્ટર દ્વારા દવાઓ લખવામાં આવે છે તે મોટાભાગની બહારની લખી આપવામાં આવતી હોવાના દર્દીઓના સગા સંબંધીઓ આક્ષેપો કરી રહ્યા છે. તો ખોટી રીતે ભલામણો દ્વારા ભરતી કરી જરૂરિયાતવાળા બેરોજગાર લોકો નોકરી માટે ધક્કાઓ ખાય છે અને એમના મળતિયાઓને સીધી ભરતી કરી દેવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તો ધારપુર હોસ્પિટલમાં ચાલતા લાલિયાવાડી અને આયુષ્યમાન ગરીબ કાર્ડ ધારકો પાસે પૈસાની લેવડ દેવડ બાબતે ધારપુર હોસ્પિટલના પૂર્વ કર્મચારી મૌલિક પરમારે આરોગ્ય મંત્રી સુધી આ બાબતની રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. અમે ચાર ભાઈ બહેન છીએ, મારી મમ્મી વિધવા, અમે નાનકડો ગલ્લો, મારી મમ્મી ચાલી ને અમારું ગુજારણ કાઢે અને પછી અકસ્માત થયો તો મારો એટલે મારા હાથને ઈજા આવી હતી એટલે પછી મારી મમ્મી ધારપુર સારવાર માટે ગઈ એટલે અમને એક ઓપરેશન કર્યું. ઓપરેશન મારું ફેલ કર્યું, ઓપરેશન ફેલ કર્યું એટલે એને એમ કીધું કે પછી વળીથી ઓપરેશન થશે એટલે અમને વળી બે ત્રણ દાડા રાખ્યા પછી અમને ઓપરેશન સોમવારનું લીધું એટલે ડૉક્ટર પુલકિત મોદી અને ખત્રી અમને પૈસાની માગણી કરી અમારા જોડે. પૈસા અમારા પાસે હતા ને, મારી મમ્મીને અમારા ગરીબ એટલે પૈસા અમારે હતા ને, પછી આયુષ્યમાન પછી પૈસા લીધા પછી એમને મારા મમ્મી ગીર દાદીના ગીરવી મૂકી અને પૈસા લાવી, પૈસા એમને આપ્યા પછી મારું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી આયુષ્યમાન મારુંથી ફોન આવ્યો, ફોન આવ્યો પછી મારા મમ્મી અભણ હતી એટલે ઉપાડ્યો ફોન અને એમને એમ કીધું કે તમારે પૈસા લીધેલા, મારા મમ્મી કહી દીધું કે હા પૈસા લીધેલા. પછી એને એમ કીધું કે તમે ફોન કેમ ઉપાડ્યો, તો છતાં મારા મમ્મી કે અમને ખબર નથી સાહેબ કે અમે ફોન ઉપાડી દીધો, હું અભણ માણો છું. પછી ફોન ઉપાડ્યો પછી ડૉક્ટર કે ધમકી આવવા માંડ્યો કે હવે તમે અહીંયાથી જતા રહો ને અમદાવાદ તમને સારવાર, હું અહીંયા સારવાર કરશું નહીં. મેહુલ ખત્રી અમે એમ કીધું વોર્ડમાં એને 15 નંબરની વોર્ડમાં. પછી અમે હું એકલી હતી પછી વાત ભાઈને જોઈ અમે ગભરાઈ ગયો કીધું હવે ભાઈ આપણે શું કરશું. કે પછી મારા મમ્મીને અમે ફોન કરીને બોલાવી પછી સાહેબે મને એમ કીધું કે તાર ને તથા તમે નીકળી જાઓ, પણ મેં કીધું સવાર પડશે એટલે અમે જતા રહીશું. પછી અમને એક સહી કરાવી કે તમારા પાસે પૈસા લેવામાં આવ્યા નથી, અમારા પાસે પૈસા લીધેલા હતા તો પૈસા લેવામાં આવ્યા નથી એવું સહી કરાવી. તો અમે સહી કરી પછી અમને સવારે અમને એને રજા આપી દીધી સહી કરીને. ધારપુર હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ ધારકો પાસે ખોટી રીતે ધાક ધમકીથી ડૉક્ટરો દ્વારા પૈસા ઉચાપત કરવામાં આવે છે. આની દેખરેખ આયુષ્યમાનની તથા તેના જે વહીવટી તંત્રોને બી આ બાબતે જાણ કરવામાં, તે છતાં કોઈ યોગ્ય પગલાં ભર્યા નથી અને આમાં નિર્દોષ લોકોને ખોટા રીતે ફસાવીને એમને ધાક ધમકીથી એમને બી નોકરીથી છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યાં પૈસા બી ઉચાપત કરી અને આનું કોઈ યોગ્ય નિવારણ નથી. આવી દર્દીઓ પાસે ખોટી ધાક ધમકીથી પૈસાઓ ઉપરાવવામાં આવે છે અને એમના જે તે સારવાર જોઈએ એ સારવાર બાબત બી ખોટી રીતે એમને હેરાનગતિ કરવામાં આવે છે. તથા ધારપુર હોસ્પિટલ ખાતે બ્લડ બેંક વિભાગમાં દર્દીઓને ખોટી રીતે બ્લડ બેગોની ઇસ્યુની એન્ટ્રી ફેક બતાવવામાં આવે છે, તેનામાં કોઈ હજુ કોઈ એનું નિવારણ લાવવામાં આવ્યું નથી. આ બાબતે તમામ અમે આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરવામાં આવી છે. આમાં જે પણ ધારપુર હોસ્પિટલ ખાતે જે ગુનેગારો છે અને આ લોકો સંડોવાયા છે એમને કાયદેકીય યોગ્ય પગલાં ભરવામાં આવે અને આની ચકાસણી આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ આજરોજ સુપ્રસિદ્ધ કલાકાર પ્રહર વોરા અને કલ્યાણી કોઠારકર રાણકી વાવમાં સુરોના શણગાર કરીને 4 ચાંદ લગાવી દીધા હતા. રાણકી વાવ ઉત્સવના 2 દિવસીય કાર્યક્રમમાં પાટણ શહેરની પ્રજાનું ભરપૂર મનોરંજન કરવામાં આવ્યું હતું. આજરોજ આયોજિત કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં પાટણના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પંડિત દીનદયાલ કન્વેન્શન હોલ ખાતે આર્કિટેક્ટ વિભાગ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ગેજેટ અને તેનું મહત્વ વિઝન 2047 પર રાજ્યસ્તરીય પરિસંવાદ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ માનીય
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી રોહિતભાઈ દેસાઈએ ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લા અને અરવલ્લી જિલ્લાને ગેજેટ અંગેની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યા હતા, જેમાં બંને જિલ્લાઓની ભૌગોલિક સાંસ્કૃતિક વ્યવસ્થાઓને લગતી ભૂતકાળ તેમજ વર્તમાનની સ્થિતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રકરણોને તૈયાર કરનાર પાટણ અને અરવલ્લી જિલ્લાના વિવિધ કોલેજોના અધ્યાપકો તેમજ નોડલ ઓફિસર તરીકે પ્રોફેસર મીરાબેન ચેતવાણી તથા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગના વડા ડૉક્ટર ચિરાગભાઈ પટેલ તેમજ સહસંયોજકને આ કાર્યક્રમ થકી સર્ટિફિકેટ આપી સન્માન આપવામાં આવ્યું હતું તથા ગેજેટની રચનાના મહત્વને સમજાવવા જણાવ્યું હતું કે પાટણ તેમજ અરવલ્લી જિલ્લાના નિર્માણ પછીનું પહેલું ગેજેટ અમલમાં આવ્યું, જેમાં આ ગેજેટની રચના કરવામાં આવી તેનું સવિશેષ મહત્વ છે. ગેજેટ થકી પાટણ અને અરવલ્લી જિલ્લાઓના ગ્રામ્ય જીવન, સાંસ્કૃતિક વારસો તેમજ કાયદાના સંદર્ભમાં ભૂતકાળની સ્થિતિ અને વર્તમાનની સ્થિતિઓમાં આવતા બધા જ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. તેમજ પાટણ જિલ્લાના ગેજેટ સહસંપાદક પ્રોફેસર રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ગેજેટ થકી જિલ્લાઓને લાભ થશે જ, તેની સાથે સાથે વિદ્યાર્થીઓ તેમજ સંશોધન કાર્યમાં પાટણ અને અરવલ્લી જિલ્લાના વર્તમાન વાહન વ્યવહાર, રોડ પર્યટનને લગતી માહિતી તેમજ કાયદાકીય બાબતો તથા ભૂતકાળ તેની સ્થિતિ કેવી હતી તે જાણી શકે છે તથા વિદેશી મુસાફરો, નવા કલેક્ટર તેમજ વહીવટદારોએ જિલ્લાને જાણી શકે છે. અરવલ્લી જિલ્લાના ગેજેટ સહસંપાદક બિપિનભાઈ પટેલ તેમજ ગેજેટ તૈયાર કરવામાં તેઓએ ભાગ લીધો તેમજ બધાને લાઇટિંગ લેમ્પ ઓફ ગેજેટ તરીકે બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ, નોડલ ઓફિસર તરીકે પ્રોફેસર મીરાબેન ચેતવાણી, પાટણ જિલ્લાના ગેજેટ સહસંપાદક પ્રોફેસર રોહિતભાઈ દેસાઈ, યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગના વડા ડૉક્ટર ચિરાગભાઈ પટેલ, અરવલ્લી જિલ્લાના ગેજેટ સહસંપાદક બિપિનભાઈ તેમજ આ ગેજેટની કામગીરીમાં ભાગ આપનાર બધા લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના સરકાર તરફથી પાટણ જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં ગેજેટ અંગેની કામગીરી સોંપવામાં આવેલી હતી, જેમાં ગેજેટના 18 ચેપ્ટરો કે જેમાં ગ્રામ્ય જીવન, સાંસ્કૃતિક વારસો, કાયદો અને વ્યવસ્થાઓ, વાહન વ્યવહારની સ્થિતિ, રોગની સ્થિતિ જેવા પ્રકરણોમાં ભૂતકાળની બાબતોમાં જે પ્રકાર હતો અને વર્તમાનમાં શું સ્થિતિ છે એનો ચિતાર એ ગેજેટ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. આ ગેજેટમાં અરવલ્લી જિલ્લા અને પાટણ જિલ્લાના વિવિધ કોલેજોના અધ્યાપકો અને જેના નોડલ ઓફિસર તરીકે ડૉક્ટર મીરાબેન ચેતવાણી સંકલન કરી રહ્યા હતા અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગ ડૉક્ટર ચિરાગભાઈ પટેલ પણ એમાં આ વિષયને લઈને ચાલી રહ્યા હતા. જ્યારે ગેજેટ જેવા વિષયો એ આવનાર સમયમાં પાટણ જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની જે નીતિ વિષયક નિર્ણયો છે એ નિર્ણયોમાં પણ આ ગેજેટ ઉપયોગી થાય, આપણો જે જૂનો સાંસ્કૃતિક વારસો છે એ પણ જળવાઈ રહે, આપણી જુદી જુદી જે બોલીઓ છે એ બોલીઓને પણ ઉજાગર કરવાનું આ ગેજેટમાં એક સન્માન મળ્યું છે. એ જ રીતે સંશોધક વિદ્યાર્થીઓ, વિદેશથી ટુરિસ્ટો, નવા કલેક્ટર અથવા વહીવટદારો પણ આ જિલ્લાને જાણી શકે એ માટે આ ગેજેટની રચના કરવામાં આવી અને ગેજેટની રચના સવિશેષ મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો, એટલે પાટણ જિલ્લો જ્યારે નવો બન્યો એટલે એને ગેજેટમાં રચના કરવા માટે અને સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો એટલે એની પરિસ્થિતિ, એટલે ભૂતકાળમાં કેવી પરિસ્થિતિઓ હતી અને વર્તમાનમાં કેવી પરિસ્થિતિઓ છે આ તમામ પાસાઓને લઈને ગેજેટ વિષય અને એનું મહત્ત્વ એ દ્વારા અહીં આજે તમામ જે ગેજેટની તૈયારી કરનાર ચેપ્ટરના અધ્યાપકોને પણ સર્ટિફિકેટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે અને આ જ સમયે અહીં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર સીએસ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા, એમ વિવિધ ડિપાર્ટમેન્ટોના અધ્યાપકો અને અધ્યક્ષીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ એક સારી રીતે પૂર્ણ થયો છે અને એમાં ડૉક્ટર મીરાબેન ચેતવાણીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ગેજેટ સાહેબ વિદ્યાર્થીલક્ષી કેટલો ઉપયોગી રહેશે? આ ગેજેટ બનવાથી પાટણ જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં શું નવીનતા છે અથવા તો વિદ્યાર્થીને ક્યારેક કંઈક સંશોધન કરવું છે અથવા તો વિદ્યાર્થી એના ટુરિસ્ટ પ્લેસો
અથવા તો એની વાહન વ્યવહારની પરિસ્થિતિઓ આરટીઓ રિલેટેડ અથવા તો કાયદાકીય પરિસ્થિતિઓ કે ભાઈ પહેલાં પાણી માટે પાટણની અંદર જળસ્ત્રોતોમાં આપણે જોઈ શકીએ છીએ રાણકી વાવ એ અત્યારે આમ એનું વિશ્વ લેવલે છે પણ પાણીની વ્યવસ્થા હતી તો એ પાણીની વ્યવસ્થાઓથી આજે વર્તમાનમાં કેવી વોટર સિસ્ટમો અમલમાં આવી છે આ તમામ પાસાઓને પણ વિદ્યાર્થી જાણી શકે એ માટે પણ એ મહત્વનું સાબિત થશે. આજરોજ એટલે કે સોમવારે તારીખ 4ના આજના દિવસે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને ખૂબ મોટી એક જવાબદારી સોંપવામાં આવેલી કે જેમાં એમણે પાટણ અને અરવલ્લી જિલ્લાને બંનેની એક ગેઝેટરી યાદી એટલે કે મુખ્ય દસ્તાવેજ પૂરો કરવાનો હતો. આજ રોજ પાટણ અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિષયોના નિષ્ણાંતને લઈને આ જે દસ્તાવેજી તૈયાર થયું જેમાં 18 ચેપ્ટર હતા એ ચેપ્ટરના સંપાદક ગૌણ સંપાદક આજરોજ ભેગા થયા અને સૌએ જેમણે આ કામગીરી કરેલી છે એમને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલગુરુ કુલપતિ શ્રી ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબે એમને આવકાર્યા અને અપૂર્ણ જાહેર કર્યો અને આ કાર્યક્રમમાં જેમણે ખૂબ મુખ્ય ભૂમિકાઓ બજાવી એમને પણ બિરદાવ્યા અને વંદન કર્યા. આ ગેઝેટ જે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવા માટેની કામગીરી સોંપાયેલી જેમાં 18 મુખ્ય ચેપ્ટર હતા જેમાં એ ચેપ્ટર એટલે કે જેમાં બહારથી આવતા પરદેશથી આવતા કે પછી જે આઈએએસ કે આઈએફસીની જે એક્ઝામ્સની જે તૈયારી કરવા માટે જે સ્ટુડન્ટ્સને ખૂબ મદદરૂપ બને જે પ્રાથમિક અને સચોટ અને જેમની ખરાઈ સાથેની જે એક પુસ્તક તો ના કહેવાય પણ એક દસ્તાવેજી એક યાદી હોય એવું આ એક ગેઝેટ કે જેમાં 18 ચેપ્ટર જેમાં પાટણ કે અરવલ્લી જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિ નૈસર્ગિક સંપત્તિ ખાણ ખનીજ હોય કે પછી આપણને રેલવેની માહિતી તબીબી ક્ષેત્રની માહિતી શૈક્ષણિક ક્ષેત્રની માહિતી સિંચાઈની માહિતી દરેક વહીવટની લગીને માહિતી આ બધોનો ડેટા આપણને જે તે કચેરીમાંથી લઈ અને એનું એક પૂર્ણ પ્રાથમિક દ્રષ્ટિએ એક કમ્પાઇલેશન કરેલું છે. જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ અને જાયન્ટ્સ સૈયરના વર્ષ 2024ના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને કારોબારી મેમ્બર્સની ગજા ખાતે મહાકાલી માતાના મંદિર પરિસરમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો. જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ પાટણ તથા જાયન્ટ્સ પાટણ સૈયર આયોજિત પદગ્રહણ શપથવિધિ સમારંભ તેમજ રક્તદાન શિબિર અને રાશન કીટ વિતરણમાં સમારંભના ઉદ્ઘાટક માનનીય ધ્રુપદભાઈ જોશી આશીર્વચનદાતા યોગાચાર્ય મામા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન 1ના ચેરમેન જશવંતભાઈ પટેલ કમલેશભાઈ મોદી સલાહકાર ઈશ્વરભાઈ પટેલ નટવરભાઈ દરજી આશાબેન ખમાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટર પાટણના ડૉક્ટરશ્રીઓ તેમજ તેમના સ્ટાફ મિત્રો તથા સદસ્યો વગેરે ગ્રુપ મિત્રો મહાકાલી મંદિર ગજા ગામના પૂજારી અને ટ્રસ્ટીઓ ગ્રુપના નવા વરાયેલ પ્રમુખ સુનિલ પુરી ડી ગોસ્વામી અને મંત્રી પ્રહલાદભાઈ પટેલ વગેરેની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા આશરે 27 નંગ બ્લડ બોટલ એકઠું કરવામાં આવેલું હતું. આભાર પ્રસ્તાવ પાટણ સૈયર પ્રમુખ ભાવનાબેન પટેલ અને સભા સંચાલક નૈમેશભાઈ ગાંધી દ્વારા કરવામાં આવેલું હતું. જાયન્ટ્સ પાટણ અને જાયન્ટ્સ સૈયર પાટણ દ્વારા આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં શપથવિધિ કાર્યક્રમ રક્તદાન શિબિર અને કીટ વિતરણ એ ત્રણેય કાર્યક્રમનું અહીંયા આયોજન થયું અને તેમાં અમે મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના જે ઉદ્ઘાટક છે એમને અમે અહીંયા આમંત્રિત કરેલા અને એ સિવાય અહીંયા જે મામા કરીને યોગા આશ્રમ મામા કરીને જે ગુરુ છે તેમને પણ અમે અહીંયા તેમના આશીર્વચન માટે બોલાવેલા તેમને પણ અમને અહીંયા સંબોધિત કર્યા અને આ કાર્યમાં લગભગ 150 જેટલી સંખ્યા અહીંયા જાયન્ટ સભ્યો મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર કરી 14 એપ્રિલે ભારતને આભડછેટ મુક્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લાના ભીમ સૈનિકો ગુજરાત તથા ભારતભરના ભાઈઓ બહેનો અને સંમેલનમાં જોડાયા હતા. ગુજરાત સહિત ભારતભરના લોકોએ આભડછેટ મુક્ત ભારતને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. માર્ટિનભાઈ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં મળેલ મૂળભૂત અધિકારોની ગેરંટી
તથા સમાનતા અને સ્વતંત્રતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે ગુજરાત સહિત ભારતમાં પ્રવર્તમાન આભડછેટ અને અત્યાચારો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. પાટણથી નરેન્દ્રભાઈ પરમાર દ્વારા ગામડામાં ચાલતી આભડછેટ તથા અત્યાચારો બાબતે માહિતી આપી અને આજે એક સંકલ્પ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું કે હું કોઈપણ પ્રકારનો ભેદભાવ સહન કરીશ નહીં, પેટા જ્ઞાતિવાદમાં માનીશ નહીં, આભડછેટ મુક્ત ભારત માટે આજીવન સંઘર્ષ કરીશ. ચાણસમાંથી નરેશભાઈ પરમાર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બતાવેલા રસ્તે ચાલવા તથા સંગઠિત થવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ સાધનો સાથે યાત્રા વડોદરાથી આંકલાવ નડિયાદથી ગાંધીનગર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના દર્શન કરી અમિત શાહે દત્તક લીધેલ કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે થયેલ અત્યાચારમાં ભોગ બનેલ પરિવારને નો સહિયારો આપવા મહાપંચાયત મળી હતી અને સોમાન યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ સોમાન યાત્રામાં પાટણ બનાસકાંઠા સહિત ગુજરાત અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સંકલ્પ ભૂમિ કમિટીના સભ્યોનો પણ પૂરો સહકાર મળ્યો હતો. ભીમ રાષ્ટ્ર સોમાન યાત્રા કાર્યક્રમનું સફળ સંચાલન વિપુલભાઈ મકવાણા દ્વારા માતર દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ ગુરુનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરોના ગંદા પાણી ઉભરાઈને સોસાયટીના રસ્તાઓ ઉપર રેલાઈ રહ્યા છે, ત્યારે આ ઉભરાતી ગટરોના ગંદા પાણીથી સમગ્ર ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, આ ગુરુનગર સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોના બાળકોને સ્કૂલે આવવા જવામાં પણ પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ આજદિન સુધી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લાવવામાં આવ્યો નથી કે કોઈ નક્કર પગલાં પણ ભરવામાં આવ્યા નથી અને ગુરુનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની પરિસ્થિતિ જેસે થે જેવા હાલ જેવી બની ગઈ છે અને આની સુધી ફેલાઈ રહી છે. ત્યારે આ ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો આ સમસ્યાથી, ગટરના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ગુરુનગરમાં ઉભરાતા ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવામાં મજબૂર બન્યા છે. પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ ગુરુનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાતા હોવાની સમસ્યાને લઈ પાટણ નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં ભૂગર્ભ ગટરના પાણી બાબતે કોઈક સમાધાન નગરપાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ઊભી થવા પામી છે. જ્યારે આ સમગ્ર મામલે આજરોજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ગુરુનગર સોસાયટીના રહીશોને સાથે રાખી પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન મુકેશભાઈને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અસરથી ગુરુનગર સોસાયટીમાં ઉભરાતા ગટરના ગંદા પાણીથી સ્થાનિક રહીશોમાં રોગચાળાની દહેશત ઊભી થાય તે પહેલાં સમસ્યાનું નિરાકરણ લાવવા યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી. ત્યારે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશ અને આશ્વાસન આપ્યું હતું. જ્યારે આગામી 7 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા પાટણ નગરપાલિકા ખાતે ધરણા કરવામાં આવશે તેવી ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયંભાઈ સાલવી, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર અને પાટણ જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ નિકેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણની ધરપુર GMERS મેડિકલ હોસ્પિટલ પર લાગ્યા ગંભીર આક્ષેપો. આયુષ્યમાન ગરીબ કાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલાતા હોવાના દર્દીઓના સગા સંબંધીઓએ લગાવ્યા આક્ષેપો. તો ધારપુર કેમ્પસમાં ગંદકીના સામ્રાજ્યની બોલતી તસવીરો કઈ જાય છે ઘણું બધું. પાટણની ગુરુનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો પોકારી રહ્યા છે ત્રાહિમામ. ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા લેખિત અને મૌખિક કરાઈ રજૂઆત. તો ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહ્યા મોટી સંખ્યામાં પાલિકા ખાતે હાજર. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ. We'll be right back.